સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને લુણાવાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ભવ્ય બાઇક રેલી અને ચૂંટણી પ્રચાર સભા યોજાઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વમાં લુણાવાડાના સોનેલા ક્રિસ્ટલ સ્કૂલથી પ્રસ્થાન કરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બાઇક રેલી પૂર્ણ કરવામાં આવી હતી અને આ રોડ શોમાં રસ્તામાં આવતી સંસ્થાઓ તેમજ દરેક સમાજના આગેવાનો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચતા સભા સ્વરૂપે ફેરવાઈ ગઈ હતી અને સંસદ રતનસિંહ રાઠોડ તથા ધારાસભ્ય જિગ્નેશભાઈ શેવક ધારાસભ્ય કુબેરભાઈ ડિડોલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલહાર તલવાર તેમજ ચાંદીનું કડું તથા જિલ્લા પ્રમુખ દ્વારા ચાંદીની ગણેશજીની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી સી આર પાટીલ દ્વારા સભાને સંબોધતા જણાવ્યું હતું કે છ મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે અને આવનારી અઠ્યાવીસ તારીખે નગરપાલિકા તેમજ જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થશે અને તેઓએ કોંગ્રેસને આડેહાટ લેતા કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે સી આર પાટીલની ચૂંટણીની જાહેર સભામાં કોરોનાની ગાઈડલાઇનને લગતી સરકારી નીતિ નિયમોનો છડેચોક ભંગ થયેલો જોવા મળતો હતો ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પડેલા જોવા મળતા હતા જે બાબતે લોકોમાં કૌતૂહલ વસ્ત જોરશોરથી ચર્ચાઓ ચાલી રહેલી સાંભળવા મળતી હતી અમીન કોઠારી જેડીવી મહીસાગર